નખત્રાણા દક્ષિણ વિભાગ પાટીદાર સનાતન સમાજ દ્વારા નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. હું શંકરલાલ હંસરાજ કાનાણી, રિટાયર્ડ પાણી પુરવઠા એક્ઝિક્યુટિવ એન્જિનિયર, દક્ષિણ વિભાગ કડવા પાટીદાર સમાજના ટ્રસ્ટી શ્રી તરીકે અત્યારે ફરજ બજાવું છું. દક્ષિણ વિભાગ પાટીદાર સમાજ મુખ્યત્વે જે લોકો બહાર ગામથી પાટીદારો સ્થાનિકે આવીને વસ્યા છે અને એના પરિવારો માટે ઊભી કરેલી એક ચોથી સમાજ છે. નખત્રાણાની સ્થાનિક સમાજો સિવાયની આ એક ચોથી સમાજ છે, જેમાં બધા ભારતીય સભ્યો છીએ અમે. અને કાયદેસર અમે સમાજની સ્થાપના કરી છે અને અમારી કેન્દ્રીય સમાજ પાટીદારની કેન્દ્રીય સમાજ વતી અમને માન્યતા પણ મળેલી છે. અમે સર્વે પરિવારો સાથે મળી નવરાત્રિ શૈક્ષણિક કાર્યક્રમ, સરસ્વતી સન્માન કાર્યક્રમ વગેરે સાથે મળીને મહિલા મંડળ, યુવક મંડળ અને સમાજના તમામ આગેવાનો સાથે મળીને આ બધા કાર્યક્રમ સાથે મળીને કરીએ. એક કહું તો અત્યારે અમે જે માતાના મઢના પદયાત્રીઓ જતા હતા એને અકસ્માત નડે નહીં એ માટે રિફ્લેક્ટર લગાવી અને સલામતી બક્ષી હતી. આ કાર્યક્રમમાં સર્વ જ્ઞાતિઓ સાથે મળીને અમે કાર્યક્રમ કરેલો હતો. આમ આ સંગઠન માત્ર પાટીદાર પૂરતું સીમિત ન રાખતા અમે સર્વ જ્ઞાતિના સહકાર અને સાથે મળીને કામ કરીએ છીએ. ચોપડા છાયાબેન રજનીકાંત શ્રી પોલીસ લાઈન પ્રાથમિક શાળામાં ગવર્મેન્ટ ટીચર છે શિક્ષક તરીકે, અને દક્ષિણ વિભાગ સમાજમાં મહામંત્રી છું અને મહિલા મંડળમાં, અને આ આખી અમારી ટીમ છે. અમારે અહીંયા ઘણા બધા જે ધંધાના અર્થે કે કોઈ નોકરીના અર્થે આવેલા છે એની આખી અમારી આ ચોથી સમાજ ઊભી થઈ છે, જે દક્ષિણ વિભાગ સમાજ છે. એના એટલે ઈ અમારા માટે એક મસ્ત અને એકદમ બધાને બહાર સંદેશો જાય એ રીતની અમારી આ નવરાત્રિમાં આયોજન થયેલું છે. આ આયોજન માટે અમારા યુવક મંડળના આખી ટીમ, હેડ બોડીની ટીમ અને મહિલા મંડળની ટીમ કાર્યરત રહે છે. અહીંયાનું અમારું આયોજન એટલું સરસ છે કે ફિલ્ટરવાળા પાણી, ચાય, કોફી, તદઉપરાંત નાસ્તા, રોજેરોજના નાસ્તા, રોજેરોજના દાતાઓ પણ અમારે એટલા જ અહીંયા મળેલા છે. અને આ દાતાઓના સહયોગથી, યુવક મંડળના ટીમથી અને સરસ રીતે આ કાર્ય પાર પડે છે.